અરવલ્લી જિલ્લાના મોડાસા કોલેજમાં સાયબર ક્રાઇમ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓને સાયબર પોક્સો એક્ટ EFIR NDPS અંગે આપવામાં આવ્યું હતું માર્ગદર્શન. ગુજરાત રાજ્યની અનોખી પહેલ FIRની શરૂઆત થઈ છે. EFIR જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષપદે યોજવામાં આવ્યો સેમિનાર. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમની લીધી જાણકારી. સાયબર ક્રાઇમને અટકાવવા તેમજ જાગૃતિ લાવવા અરવલ્લી પોલીસની પહેલ જોવા મળી. સમગ્ર ગુજરાતમાં પહેલી પહેલ કરી હોય તો તે સાયબર ક્રાઇમમાં જાગૃતિ લાવવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોલેજમાં પહેલ કરવામાં આવી છે. જાહેર સ્થળો, કોલેજ, વિવિધ સંસ્થાઓ અને જિલ્લા પોલીસ દ્વારા પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ વિષય પર વિવિધ પ્રકારના બનેલા કેસો દ્વારા વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. આ મોડાસા કોલેજમાં સાયબર ક્રાઇમ અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. અવેરનેસ કાર્યક્રમ, EFIRને લઈને અલગ અલગ કાર્યક્રમો, સાયબર ક્રાઇમને લગતી યોજવામાં આવ્યા. આવા અલગ અલગ કાર્યક્રમો જિલ્લામાં આગામી દિવસોમાં યોજવામાં આવશે અને બીજા કયા અવેરનેસના કાર્યક્રમો યોજાશે જેથી લોકો આવો ભોગ ન બને. આજે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જે સાયબર ક્રાઇમ છે, સાયબર ફ્રોડ છે, ટ્રાફિકને લગતા મુદ્દાઓ અને તમામ જે ઓનલાઈન ઇશ્યુઝ થાય છે એની બાબતમાં કોલેજના વિદ્યાર્થીઓ જોડે જે તમામ ખૂબ જ સારી રીતે ઓનલાઈન યુઝ પણ કરે છે અને ફેમિલીના તમામ લોકોને સપોર્ટ પણ કરે છે, તો એવા તમામ જે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે એમના માટે જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એમાં બધાને કે ઓનલાઈન ફ્રોડ શું હોય છે, એનાથી કઈ રીતે બચવું, કઈ રીતના દાખલાઓ છે, આપણે શું કરવું જોઈએ, એ બધી બાબતોની અહીંયા તમામ અનુભવી જે પોલીસની ટીમ છે એના દ્વારા એમને જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવેલું છે. આવતા સમયમાં પણ જે તાલુકા સ્તરે પણ જે જિલ્લા પોલીસ છે એમની ટીમ દ્વારા કે આવા સમયમાં જ્યારે આપણે બધા ઓનલાઈન સિસ્ટમ્સ, જ્યારે મોબાઈલમાં આપણા બધા ડેટા સ્ટોર્ડ છે અને જ્યારે તમામ આપણે ટેકનિકલી લોકો યુઝ પણ કરે છે બધી બાબતો, એવા સમયમાં આપણે જાગૃત પણ બનીએ, સમજદાર બનીએ, કેમકે આપણે ઓનલાઈન વસ્તુઓ તો બધી જે ટાઈમ છે એમાં યુઝ કરવાની છે બધાને, પણ એક સાવચેતી સાથે કરે અને એને કઈ રીતે આપણે સારી રીતે કે ઓનલાઈન સિસ્ટમ છે ને આપણા ફાયદામાં યુઝ કરી શકીએ, આપણે કોઈ પણ ઓનલાઈન ફ્રોડનો ભોગ નહીં બનીએ, એ બાબતમાં ખૂબ જ સુંદર રીતે એક સેમિનારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું. પણ જો લોકોમાં અવેરનેસ નથી, છેલ્લા બે દિવસમાં વધુ બે આવા ફ્રોડના કેસ આવ્યા, આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો શું કાર્યક્રમ? તારીખ 23/7 રોજ ગુજરાત સરકાર તરફથી EFIR કરવા માટે સિટીઝન પોર્ટલ એપનું ઉદઘાટન કરવામાં આવેલ છે, જેમાં હવે જે ફરિયાદી અથવા ભોગ બનનાર છે એ ઘેર બેસે એની મોબાઈલ ચોરી અથવા વાહન ચોરી થાય તો એની જાણ પોલીસ સ્ટેશન કરી શકાય છે અને જેમાં પોલીસ એક સમયમર્યાદામાં આની ઉપર કાર્યવાહી કરવાની રહેશે, જેના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લાના મહાત્મા ગાંધી કેમ્પસમાં જિલ્લા પોલીસ તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં EFIR બાબતે જાગૃતિ અને સાથે સાથે સાયબર ક્રાઇમ અને ટ્રાફિક આ વિષય પણ આવરી લેવામાં આવેલ છે. આપ જે રીતે કીધું કે દિવસે દિવસ સાયબર ક્રાઇમનું પ્રમાણ વધે છે અને એ જ વસ્તુ સાબિત કરે છે કે આપણે આ અવેરનેસ પ્રોગ્રામની કેટલી જરૂરિયાત છે. આજ દરેક પાસે મોબાઈલ છે, પરંતુ એને એક વ્યવસ્થિત વાપર એનું કેવી રીતે કરાય એ લોકોને, કેટલાક લોકોને અવગત નથી. એક, બીજા જે લોકોને અવગત છે એ લોકો લાલચમાં આવે છે, બે, અને ત્રીજા કેટલાક લોકો એની બિનજરૂરી જાણી જોઈને પણ કરે છે, તો એ ત્રણેય બાબત ખોટા છે, કાયદેસર ગલત છે અને એના ઉપર કાયદામાં સ્ટ્રિક્ટ કાનૂનની જોગવાઈ છે. એ બાબતે આજે કેમ્પસમાં સરસ બાળકો જોડે ચર્ચા કરવામાં આવી, મહાનુભાવો સાથે આગળ માટે પણ પ્લાનિંગ કરવામાં આવેલ છે. એ પહેલાં પણ અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી ભિલોડા, ધનસુરા, શામળાજી, માલપુર, મોડાસા ખાતે પ્રોગ્રામ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ અમારા તરફથી એક સરસ એવો સાયબર ક્રાઇમ રોકવા માટે પામ્પલેટની ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે, જેમાં અમે 1,00,000 પામ્પલેટ વેચીએ છીએ. પેપર્સમાં અને ન્યૂઝ મીડિયામાંથી અથવા સ્કૂલો કોલેજીસમાં જઈને, મેળા હોય, મંદિરો હોય, ત્યાં જઈને, તો એનાથી લોકો પોતાને બચવાની કોશિશ કરે. પૈસા બહુ મહેનતથી મળતું હોય છે, અથવા બીજું તમારું નામ અને પ્રતિષ્ઠા ઘણી મહેનત પછી તમારા નામે આવે છે અને આમાં કોઈ તમારું ખોટી રીતે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ થકી તમારું વૈયક્તિક બદનામી કરવાનું અથવા પૈસા તમારું ખોટી રીતે ચીટિંગ કરીને લેવાનું એ મોટો ગુનો છે અને આમાં આપણા તરફથી કોઈ કરે નહીં. એક, બીજું આમાં કોઈ ભોગ પણ નહીં બને એ જિલ્લા પોલીસની અપેક્ષા છે અને જે વ્યક્તિ એનાથી
તેમ છતાં બને છે બહુ, એની અમારી વિનંતી છે કે તરત જ 1930 જે નંબર છે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં અમારી ઓફિસમાં સોશિયલ મીડિયામાં ટ્વિટર ફેસબુક ઉપર અમે લોકોની જાણ કરે. અમે ભૂતકાળમાં જે પણ બનાવ બનેલ છે વિસ્તારમાં એની ટૂંક જ સમયમાં નિકાલ કરી દીધો છે, આરોપી પકડી પાડેલ છે, જેનાથી જે આવા પ્રવૃત્તિમાં રોકાયેલ છે એ લોકોની પણ એક પાઠ બનાવવી પડે, એનાથી આપણે બચી શકાય એ બહુ અગત્યનું છે. અને ભવિષ્યમાં પણ આ પ્રોગ્રામને અમે આયોજન ચાલુ રાખીશું. ટ્રાફિકની વાત કરી, જે ટ્રાફિકની સમસ્યા માટે અવેરનેસ કરવામાં આવ્યું, ટ્રાફિક ઝુંબી ચલાવવામાં આવી હતી, હવે બંધ કરી દેવામાં આવી છે. અને મોડાસાના બાયપાસ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે, આ બાબતે કોઈ કાર્યવાહી થશે? ટ્રાફિકમાં મૂળ બે ત્રણ વસ્તુ છે, ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક પોલીસ, લોકલ અહીંયાની નગરપાલિકા RNB અથવા RTO. તો જે મેઇન એન્ફોર્સમેન્ટનું કામ છે અમલનું એ પોલીસની છે, સાથે સાથે જે ઇન્જિનિયરિંગ અને અવેરનેસ કામ છે એ બીજા ડિપાર્ટમેન્ટ લાગતું છે. પરંતુ અમે દરેક ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહીને રોડમાં કંઈક ફેરફાર કરવાની જરૂરત હોય, જે વિસ્તારમાં બાયપાસ પહેલે ચોકડી ઉપર જે ટ્રાફિકના સમસ્યા ઉદ્ભવી છે ત્યાં રોડમાં કંઈક ફેરફાર કરવાની જરૂરત હોય તો એ પણ કરાવી દઈશ. ભૂતકાળમાં અમારી તરફથી ટાઉન વિસ્તારમાં ઘણી એવી ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવેલ છે, હવે પછી પણ ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે પોલીસ અને બાકી પ્રશાસનની સંયુક્ત સમય કાઢીને એ ડ્રાઈવનું નિયોજન કરવામાં આવશે. અત્યાર સુધી અમે ઘણી વખત ડ્રાઈવ કરીને ઘણા લોકોને આમાં સમજ આપેલ છે, શિક્ષાત્મક કાર્યવાહી કરેલ છે. અમારી નેતૃત્વ તરફથી અમે ઓનલાઈન ચેલેન્જ જનરેટ કરીએ છીએ, વધારે પોલીસ ફોર્સ આમાં લગાડેલ છે. અમે મોડાસા શહેર અને બાયડ માટે અલગથી બે ક્રેનની વ્યવસ્થા, જે આડેધડ રોડ ઉપર પાર્કિંગ કરતા હોય છે એના માટે ક્રેનની વ્યવસ્થા કરવાની કરી રહ્યા છે. તો એનાથી ભવિષ્યમાં ટ્રાફિક ઉપર એક કંટ્રોલ જિલ્લા પોલીસ તરફથી રહેશે એવી અપેક્ષા. શું કે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, EFIR, જે સિટીઝન પોર્ટલ કરીને ગુજરાત સરકારની ઓલરેડી એક શું કહેવાય એપ્લિકેશન છે, જેની અંદર તમને પોલીસના નાગરિકો પોલીસને લગતી અલગ અલગ સેવાઓનો ઘરે બેઠા ઉપયોગ કરી શકે છે. ઘણી બધી સર્વિસીસની એની અંદર ઉલ્લેખ છે, તમે ભાડુઆતની એન્ટ્રી છે, નોકરની એન્ટ્રી છે, અન્ય તમારે FIR કોપી જોઈતી હોય, તમારે NOC કોપી જોઈતી હોય, તમામ વસ્તુઓ તમે ત્યાંથી મેળવી શકો છો. એની અંદર સરકાર દ્વારા એક EFIRનો નવો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, જેની અંદર તમે તમારા વાહન ચોરી અથવા મોબાઈલ ચોરી થયેલી હોય છે તો ઘરે બેઠા બેઠા તમે તમારી અરજી આપી શકો છો. તમારે ઇવન પોલીસ સ્ટેશન જવાની બી જરૂર નથી કે તમારો મોબાઈલ ચોરી થઈ ગયો છે અથવા વાહન ચોરી થઈ ગયું છે, તમે ઘરે બેઠા બેઠા તમારા એપ્લિકેશનના માધ્યમથી તમે પોલીસને જાણ કરી શકો છો. પોલીસ એમાં એને ચોક્કસ એના પર એક્શન લેશે એ બાબતે બંધાયેલું છે. તો આનો ફાયદો શું છે? પહેલી વસ્તુ કે તમે ઘરે બેઠા અને એપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ એ છે કે EFIRના કારણે તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, કોઈ પ્રકારના હેરાનગતિ હતા ત્યાં તમારે એમ થયું ચલો ત્યાં સ્ટાફ અન્ય કામગીરીમાં બિઝી છે અથવા કોઈ છે કે નથી, કોઈ મારી વાસા પડે એવા કોઈ પણ પ્રકારના સમસ્યાઓ ઉદભવશે નહીં. કારણ કે તમે જેવી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન કરશો તાત્કાલિક તમારા સિટીઝન નાગરિકના મોબાઈલમાં મેસેજ આવી શકે તમારી અરજી નોંધાઈ ગઈ છે, ત્યારબાદ તરત જ એ એપ્લિકેશન છે જે તે લાગતા હોય પોલીસ સ્ટેશન ત્યારે પહોંચી જશે, ઓનલાઈન છે, ઇન્સ્ટન્ટ પહોંચી જશે. પોલીસ દ્વારા એને સમય મર્યાદામાં એનો નિકાલ કરવા બાબતની પણ જોગવાઈ આ એપ્લિકેશન અંદર કરવામાં આવેલી છે. તો અત્યારે હાલની પ્રક્રિયામાં એવું છે કે જ્યારે તમારો કોઈ મોબાઈલ અથવા વાહન ચોરી થાય તો તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં નેસેસરી ડોક્યુમેન્ટ્સ આપો છો, પોલીસ એના તપાસ કરશે, તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરશે અને ચાર્જશીટ કરશે, ત્યારબાદ તમે વીમા કંપની તરફથી એનો દાવા માટેની પ્રોસેસ કરી શકો છો. તો જે આ નવી EFIR લોન્ચ થઈ છે, તો આ સિટીઝન ફર્સ્ટ કરીને મોબાઈલ એપ્લિકેશન એના માધ્યમથી તમે આનો ઉપયોગ કરી શકો છો. તો એની અંદર તમે ઘરે બેઠા જ એની એપ્લિકેશન ડાઉનલોડ કરી એની અંદર તમે વાહન ચોરી અથવા મોબાઈલ ચોરીની સેપરેટ અરજી કરી શકશો. તમારા નેસેસરી જે ડોક્યુમેન્ટ્સ છે એની અંદર તમારે અપલોડ કરવાના રહેશે. તો જેના મારફતે સમય મર્યાદાની અંદર આની અંદર સમય મર્યાદા નક્કી કરેલી છે કે 48 કલાકની અંદર પોલીસ દ્વારા એનો નેસેસરી રિપોર્ટ એની તપાસ કરી ઇન્વેસ્ટિગેશન કરી અને એને FIRમાં કન્વર્ટ કરવી છે કે એની અંદર કોઈ ડોક્યુમેન્ટ્સ ખૂટતા છે તો અરજદારનો કોન્ટેક્ટ કરવો, એ બધી પ્રકારની આની અંદર સુવિધાઓ આપવામાં આવેલી છે. અને આમાં દરેક સ્ટેજ ઉપર થાણા અધિકારી છે, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે, SDPO સાહેબ છે, SP સાહેબ, તમામને અલગ અલગ સ્ટેજ ઉપર SMSના મારફતથી એની જાણ થતી હોય છે કે ફલાણા પોલીસ સ્ટેશનમાં 100 અરજી આવેલી છે, એટલે તમારી અરજીને ચોક્કસ સમય મર્યાદામાં નિરાકરણ થાય અને સમય મર્યાદામાં એમાં ઇન્વેસ્ટિગેશન થઈને આપને લાભ મળે એ બાબતની સરકાર શ્રી તરફથી એની ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. આની અંદર મેં આપણે જેમ વાત કરું એ પ્રમાણે અલગ અલગ રીત છે. આ સિટીઝન પોર્ટલ કરીને ડેસ્કટોપની સ્ક્રીન છે, તમે કોમ્પ્યુટરમાં એની વેબસાઇટ ખોલશો તો આ પ્રકારની સ્ક્રીન છે, એની અંદર તમારે આવી છે કે EFIR વાહન ચોરી અથવા મોબાઈલ ચોરી, તમે ત્યાં ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. આ રીતે તમે મોબાઈલમાં એપ્લિકેશન કરશો, મેં જેમ તમામને
અગાઉ ધ્યાનથી દોરાયું કે મેં આ ક્યુઆર કોડના માધ્યમથી તમામ જેટલા બેઠેલા બાળકો છે, પ્રિન્સિપાલ છે, તમામ લોકો એનો ડાઉનલોડ કરે, પોતાના મોબાઈલમાં રજીસ્ટ્રેશન કરે, તો તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. એની અંદર તમારે વાહન ચોરીમાં જશો તો તમને આ રીતના ટેબ આવશે કે ચોરીનો પ્રકાર વાહન ચોરી છે અથવા મોબાઈલ ચોરી છે. તમે જે બી સંલગ્ન છે એ તમે ક્લિક કરવાનું રહેશે. વાહન ચોરી તો વાહન ચોરી ને મોબાઈલ તો મોબાઈલ. ત્યારબાદ ટીક આવે છે કે તમે આરોપી અજ્ઞાત છે, આરોપી અનનોન છે. જે બી વાહન તમારું અથવા મોબાઈલ ચોરી કરી ગયો છે એ અનનોન વ્યક્તિ હોય, હા કે ના, તમારે જયારે ચોરી થઈ ત્યારે તમને કોઈ શું કહેવાય ઈજા અથવા કઈ વાગ્યું છે કે એવું કોઈ બનાવ બન્યો છે, હા કે ના, એની ડિટેલ્સ આપવાની હોય છે. ત્યારબાદ તમારે અરજદારે પોતાની વિગત, બનાવ બીજી જગ્યાએ બન્યો છે એની વિગત, તમે જે મોબાઈલ અથવા વાહન ચોરી છે તો એની વિગત આપવાની છે કે કઈ કંપનીનું બાઈક હતું, એનો મોડલ નંબર કયો હતો, એની વીમાની ઇન્ફોર્મેશન શું છે, એ તમામ વિગતો આપણે ઓનલાઈન ભરવાની રહેશે. અરજદાર મારફતે અરજદાર તમામ વિગતો, મોબાઈલ છે તો મોબાઈલની દ્રષ્ટિએ બી સેમ વસ્તુ કે તમારો મોબાઈલનો કયો કઈ કંપનીનો મોબાઈલ છે, એની કિંમત કેટલી છે, એનો આઈએમઈ નંબર છે, એના બિલ બોક્સ ને સેમ તમારી વસ્તુઓ, તેના ફોટોગ્રાફ્સ તમારે અપલોડ ઓનલાઈન કરવાના રહેશે. તમે ઓનલાઈન કરી દેશો એટલે આ રીતે તમને લાસ્ટમાં પેજ આવશે કે તમારી અરજી અને તમારા ડોક્યુમેન્ટ્સ. તો તમે એને છેલ્લે તમે પ્રિવ્યૂ કરશો, તમને કમ્પ્લીટ ડિટેલ આવી જશે, તમારું નામ, તમારું એડ્રેસ, તમારું સરનામું, ક્યારે બનાવ બન્યો, ક્યારે ચોરી થઈ, ચોરી થઈ એની વસ્તુનો શું વિગત છે, તમામ વિગતો આવી જશે. જ્યારે તમે આ રીતે સબમિટ કરશો તો ત્યારે તમારો એક નંબર બી જનરેટ થશે, 100 નંબર. એ તમારા ફ્યુચર રેફરન્સ માટે બી કામ આવશે. તમે આખી અરજી બી ટ્રેક બી કરી શકશો કે અરજી અત્યારે હાલ ક્યાં પડી છે, કયા અધિકારી જોડે અરજીની તપાસમાં છે, એ બી તમે ચેક કરી શકો છો. તો આ રીતે સેમ વસ્તુ મોબાઈલમાં છે કે તમારે મોબાઈલની ડિટેલ આપવાની હશે, સેવાની મોબાઈલની ડિટેલ આપવાની હશે. ત્યારબાદ પોલીસની કામગીરી શરૂ છે. પોલીસ એના 48 કલાકની અંદર એની ડિટેલ છે, આપની અરજી આવી છે, એને ચોક્કસ તપાસ કરાવશે, એને એફઆઈઆરમાં કન્વર્ટ કરવાની જરૂર જણાશે તો તાત્કાલિક એફઆઈઆરમાં કન્વર્ટ કરશે, અથવા અન્ય કોઈ પોલીસ સ્ટેશન લાગતી વ્યક્તિ હશે તો ત્યાં ટ્રાન્સફર કરશે. અને જો એમાં કોઈ ડોક્યુમેન્ટ્સ કોઈ ખૂટતા હશે, મિસિંગ હશે, તાત્કાલિક અરજદારનો કોન્ટેક્ટ કરી એમાં નેસેસરી ડોક્યુમેન્ટ્સ મેળવવાનો ટ્રાય કરશે. સરકારનો હેતુ એટલા માટે છે કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને પોલીસ જે સરકારને લગતી જેટલી સેવાઓ છે ઘરે બેઠા ઓનલાઈન હવે મેળવી શકે, બહુ સરળતાથી કોઈ પણ જાતની લાઈન વગર ઘરે બેઠા બેઠા ઓનલાઈનના માધ્યમથી લઈ શકે, એના માટે સરકારશ્રી તરફથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તો આની અંદર જો એને સમય મર્યાદામાં એક્શન નહીં લેવાય કોઈ બી પોલીસ સ્ટેશન દ્વારા અરજી, તો ડીવાયસપી સાહેબ શ્રી એસપી સાહેબ સુધીની બી સત્તાઓ છે એ લોકો સુધી ધ્યાન જશે, એ લોકો આ બાબતમાં એક્શન લઈ શકે છે. આ રીતના મેસેજ તમારા માટે અને જે અમારા પોલીસના અધિકારીઓ છે એના માટે બી આવશે કે તમારી અરજી આવી ગઈ છે, અરજી નંબર આ છે, અરજી આ તારીખે આવી રહી છે અને આ પોલીસ સ્ટેશનમાં આવેલી છે. આ રીતના અલગ અલગ એસએમએસ બી જે સંલગ્ન અધિકારીઓ છે એમને મોબાઈલ પર જશે, જેથી એ લોકોને ખ્યાલ આવી શકે કે આવી રીતે અરજી આપણા પોલીસ સ્ટેશનમાં આવી છે અને સમય મર્યાદા અંદર એનો નિકાલ કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે આપ સૌને થોડા સાયબર ક્રાઇમ વિશે અને ઈએફઆઈઆર સરકારનો નવો પ્રોજેક્ટ છે એના વિશે માહિતી મળી હશે. તેમ છતાં બી આપને કંઈ બી મૂંઝવણ અથવા કંઈ બી સમસ્યા હોય તો આપણે અમારી ઓફિસનો સંપર્ક કરી શકો છો, ત્યાં આપને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત બી અમારા તરફથી પેમ્પલેટ્સ આપને